ફક્ત આપણને ભગવાન નામ આજે માફક આવતું નથી. સુવા જઈએ તે વખતે ભગવાન નામ માફક આવે, એટલે કાલ પણ ગડબડમાં પડી ગયો. તો દેશે કાલે ગુરવ બધા એટલે પૈસાના લેનારા ટ્યુશન ફી લેનારા થઈ ગયા, તેમાં શ્રદ્ધા જ ન જાગે. પ્રાચીન કાળમાં એમ હતું કે ગુરુ જે હતા, એક વાત સમજો, તે કોઈ દિવસે ભણાવતા હતા પણ ભણાવવાનો પૈસો નહોતા લેતા, શ્રદ્ધાનો પૈસો લેતા હતા. ભાઈ વિદ્યાર્થીને મારામાં શ્રદ્ધા છે અને તે જે મને આપે તે મારે લેવાનું છે, મારે કંઈ મારી વિદ્યાની કિંમત નથી બતાવી કે આટલી કિંમત થઈ. અને વિદ્યાર્થીને તેને કારણે ખરેખર જે શ્રદ્ધા હતી, જે સામર્થ્ય હતી, તે હિસાબે વિદ્યાર્થીઓ દેતા હતા. એટલે કોઈ રેટ ફિક્સ નહોતો. એ ગામે ભેટ આવે અને એ કુશ પણ ભેટ કરે, તે રેન્જ હતી હો ગુરુઓની, કે એક વિદ્યાર્થી એક કુશ તોડીને લાવે. ગુરુને આવતા રસ્તામાં કુશ તો મળે જ, આ તો કુશે નથી મળતી, નહીં તો રસ્તામાં કુશ તો હોય ને, એક કુશ તોડીને લાવે. હા શું કુશ એટલે? ઝાડ ઘાસ નો તણ દર. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમયવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિતા. એક ડાળી અથવા એક કુશ આત્મા લઈને જતા વિદ્યા રેન સ્ટાર્ટ થઈ જતું. એનાથી વધારે ગુરુ કોઈ દિવસે અપેક્ષા રાખતા નહીં. અને એવો કોઈ વિરાગ એ નહોતા રાખતા કે કોઈ ગામ ભેટ ધરતો હોય કે રત્ન ભેટ ધરતો હોય તો ન લેવી. ગામે ભેટ ધરે તો લેતા હતા, કુશે ભેટ ધરે તેને પણ એવો પાર્શિયાલિટી નથી કે આ કુશ ભેટ ધરનારો છે એટલે એને કંઈક ઓછી હલકી વિદ્યા ભણાવશું. વિદ્યા સરખી ભણાવવામાં આવતી હતી આવ્યું સન્માન. તો એ ગુરુમાં કંઈક ગુણ હતા. એવા ગુણવાળા ગુરુ પાસેથી વિદ્યા ભણવાથી તમને ભણનારને એમ નહોતો લાગતો હતો કે આ પૈસા લેવા માટે ભણાવી રહ્યા છે. તો ભણેલા જે વિદ્યાર્થીઓ હતા એમને ગુરુના ભણાવવાનો ઉપકાર લાગતો હતો પોતાના ઉપર. આજે આપણને ભણાવે ને સ્કૂલના ટીચર, આપણને એમ નથી લાગતું કે આપણે કંઈ ઉપકાર કર્યો, કેમ કે એની તો નોકરી છે. ન ભણાવે તો આપણને ગુસ્સો આવે કે ભણાવતો નથી, હરામખોરી કરે છે, આદર તો રહ્યો જ નહીં ને. એટલે ગુરુમાં કોઈ ગુણ હોવા જોઈએ, અને ગુરુમાં જ ગુણ હોવા જોઈએ એવા નહીં, પોતાનામાં પણ કંઈક ગુણ હોવા જોઈએ. ગુરુના પણ કંઈક નિયમ હોવા જોઈએ, પોતાના પણ કંઈક નિયમ હોવા જોઈએ. ગુરુની પણ દેશ કાલ ગુરુ અને પોતાની ભણવાની ચારેની શોભાએ હોવી જોઈએ. ચારેથી લાગતા વળગતા કંઈક નિયમો પણ હોવા જોઈએ. તે રીતે જો આપણે ભણીએ ને તો એ સ્વાધ્યાય કહેવાય, અને નહીં તો ચાલુ ખાતાનું કોઈ ભણતર કહેવાય, સ્વાધ્યાય ન કહેવાય. સ્વાધ્યાયમાં અને ભણતરમાં આટલો અંતર થતો હતો. દેશે કાલે ગુરવ સ્વસ્મિન અપેક્ષંતે ગુણાઈહ, અને આ સમંતા પુનસ્તત્ર યથા શંકા ન જાયતે. સારી રીતે ભણવું અને સરખી રીતે ભણવું, બધી રીતે ભણવું. તો એ કઈ રીતે? કે યથા પુનસ્તત્ર શંકા ન જાય તે. ભણ્યા પછી આપણે પછી શંકા થતી હોય કે અર્થ તો કર્યો પણ હવે સ્ફૂટ તો થતું નથી, કે આનો મતલબ શું, તે ભણેલું શું કામનું? તો શંકા ન થાય એનો મતલબ શું? શેમાં શંકા? શબ્દે અર્થે અનુષ્ઠાને તથા છે એવી વેદ કહી. વેદનો શબ્દ શું હતો, એ શબ્દોનો અર્થ શું હતો, અને એ અર્થ મુજબ આપણે અનુષ્ઠાન, અનુષ્ઠાન એટલે એક્શન, કઈ રીતે એને અમલમાં લાવવાનું હતું, એ ત્રણેય બાબતમાં શંકા ન રહે તે રીતે જો વેદ ભણો તો એ સ્વાધ્યાય કહેવાય, નહીં તો સ્વાધ્યાય જ ન કહેવાય. શબ્દો તમને આવી ગયા, એનો અર્થ તો આવતો જ નથી. અર્થો આવી ગયા પણ અનુષ્ઠાન એનો નથી આવતો, એ કઈ સ્વાધ્યાય કહેવાય જ નહીં, એ તો દુરાધ્યાય થઈ ગયો. અનુષ્ઠાન એટલે જે વસ્તુ આપણે સમજ્યા કે કરવા જેવી છે તેને કરવા માંડવું, તેનું નામ અનુષ્ઠાન.
નિયમે યુત નિયમ સાથે દેશે નહીં સુષ્ઠુ આ સમંતાદ અધ્યેય શોભનમ નિયમે યુત શોભાથી નિયમો સાથે એ કેવી રીતે દેશે કાલે ગુરવ સ્વસ્મિન અપેક્ષંતે ગુણાહી એક શોભા એટલે કઈ રીતે કે દેશમાં ભણવાનો જે દેશ છે જે ઠેકાણે ભણી રહ્યા છો બહુ મજાકની વાત છે પણ શાસ્ત્રમાં એવા ઇન્સ્ટ્રક્શન છે કે વેદનો આપણે અધ્યયન કરતા હોઈએ અને કૂતરા કે ગધેડા કે શિયાલિયાઓ રડવા માંડે તો પાઠ બંધ કરી દેવો કેમકે તે વખતે જંગલમાં પાઠ ચાલતો ને આપણે આપણે પાઠ કરતા હોય અને પહેલા એ બોલતા હોય અને એના સુરમાં આપણો સુર મળી જાય તો સત્યાનાશ ને વેદના ઠેકાણે એ સુર નીકળવા માંડે તે વખતે પાઠ બંધ કરી દેવો એવો કોઈ ઉપદ્રવ થઈ ગયો હોય કોઈક આવી ગયો હોય પાઠ બંધ કરી દેવો કેમ કે કઈ ગડબડ થઈ જાય ને તો આ બધાનો હેતુ શું આભળ છેટનો હેતુ નથી આ બધાનો હેતુ કે જે આપણે ભણી રહ્યા છે તેનો દેશ તેનો કાલ તેનો ભણાવનાર ને તેને ભણનારમાં કંઈક શોભા કંઈક ફ્રેમ આપણે એને જડવું જોઈએ કે જેથી કરીને એની ડિગ્નિટી દેખાય એની મહત્તા સમજમાં આવે મહત્તા સમજમાં આવે તો આના પ્રત્યે આપણને આદર ભાવ અને નિષ્ઠાનો ભાવ જાગે જો મહત્તા ન સમજમાં આવે એટલે સેવા કરીએ બસ સેવા જતા જ કરવા માંડીએ અને એક વખતે ઠાકોરજીને દંડવત કરીને પછી સેવા કરીએ જો બે વાતમાં અંતર બહુ પડી ગયો ને સેવા તો કરવાની જ છે પણ એક વખતે ઠાકોરજીને દંડવત કરીને સેવા કરો એક વખતે ઠાકોરજીથી આજ્ઞા માંગીને ઠાકોરજીની સેવા કરો એ આખો તમારો સેવા કરવાનો પ્રકાર અને બસ સેવા કરવી છે એટલે પેલું બગાડ નાખવું છે નાખે બગાડ હિંગ નાખવી છે નાથ હિંગ મીઠું નાખવું છે નાખ મીઠ એમાં કઈ આજ્ઞા લેવાની હોય દાલ સાથે તો એમાં બાબતનો આપણો જે અભિગમ હોય છે ને આખો મેકેનિકલ થઈ જતો હોય છે ખ્યાલમાં આવ્યું ને અને એ જ જેમ સ્કૂલમાં આપણે જઈએ ભણવા માટે તો ગયા છીએ ભણાવવા માટે તો માસ્ટર પણ ત્યાં આવ્યો છે પણ એને પૂછીને જઈએ કે સર આવું અને એ કે આવ આટલું કહેતા જ કંઈક એની શોભા વધી ગઈ કંઈક તમારી શોભા વધી ગઈ કેમ કે જે તમે ભણવા બેસી રહ્યા છો એની આજ્ઞાના અનુસાર બેસી રહ્યા છો એવો એક ભાવ એની શોભા જગાડી ને એ તમે જગાડી તો એની શોભા ઉત્પન્ન થઈ ને હવે ધારો કે એને કહેવું પડે કે મારાથી પૂછ્યા વિના નહીં આવવાનું તો તમે કહેજો અલ્યા તું નોકર સ્કૂલનો કોણ કહેનાર મને રોકનાર કોણ ખતમ થઈ એની શોભા ખતમ થઈ ગઈ તમારી ભણવાની શોભા ખતમ થઈ ગઈ એની ભણાવવાની શોભા હવે ભણાવનારની ને ભણવાની ભણનારની શોભા ખતમ થઈ તો ભણવાની શોભા ખતમ ન થઈ ખતમ થઈ જ ગઈ તો આ શું છે વસ્તુ એવી છે કે એકબીજાના સહયોગથી દેશના સહયોગથી કાલને કાલના સહયોગથી ગુરુને ગુરુના સહયોગથી શિષ્યને શિષ્યના સહયોગથી દેશ કાલ ગુરુને ચારે કોરથી ચારે ખૂણા ઉપરથી સંભાલીને આ ઘડતર ઉભું થશે શોભાનો અને એ શોભાનો ઘડતર ઉભો થયો તો બધું જ શોભાસ્પદ થઈ જશે અને એકાદ હચમચાવું શરૂ કર્યું તમે સરવાળે એક જ નહીં ગીરેવો ચારે ચાર ખંખેરાઈને પડી જશે કેમકે આ સિસ્ટમ છે ને મોટરની ટાયરના જેવા એક ટાયરને પંક્ચર કરો ત્રણેય ટાયરને પંક્ચર કરવાની જરૂર નથી ગાડી પોતાની મળે બંધ થઈ જ જશે પંક્ચર એક જ ટાયર કરવાનું એવું એટલે ઇહ એટલે અહીંયા એટલે વેદાધ્યયનમાં વેદના અધ્યયનમાં અહીંયા દેશમાં કાલમાં ગુરુમાં પોતાનામાં ગુણોની અપેક્ષા છે આ સર્વતઃ પુનસ્તત્ર યથા શંકા ન જાયતે અને આ એટલે સરખી રીતે કે જે સરખી એટલે શબ્દમાં અર્થમાં અનુષ્ઠાનમાં ફરીથી તમને શંકા રહી ન જવી જોઈએ તથા ધ્યેયો હિ વૈદિકૈ વૈદિક લોકોએ તો વેદનું અધ્યયન આ રીતે કરવું જોઈએ જે વૈદિક ન હોય તો લૌકિક વ્યવહાર થઈ ગયો ને મહાપ્રભુજી કે જે કબૂલ કરો વૈદિક છો કે નહીં તમારી વૈદિક હોવાની એક વાત જો મેં એટલે જ આ વાત કરી હતી
કે તમારી વૈદિક હોવાની અહંતા મમતાને સંબોધી રહ્યા છે. તમે પોતાની જાતને વૈદિક માનો છો? છે તમારામાં સ્વાભિમાન વૈદિક હોવાનો? વેદને તમે પોતાનો ગણો છો? તો આ નિયમ, તમારામાં સ્વાભિમાન જ નથી. હવે આ વૈદિક વસ્તુ નથી રહી ગઈ, લૌકિક થઈ ગઈ. બેટરી લૌકિકતાની છે અને એનાથી ડાયનામો વૈદિકતાનો જો સ્ટાર્ટ થશે, ફંક્શનમાં આવશે. કે તમે વૈદિક છો કે નહીં, તમે માની રહ્યા છો કે નહીં કે તમે વૈદિક છો, નક્કી કરો. તમને વેદ તમારો લાગે છે કે નહીં, નક્કી કરો. તમને જો વેદ તમારો લાગતો હોય તો વેદ આ રીતે સ્વાધ્યાય છે, અને આ રીતે ન કરો તો વેદ સ્વાધ્યાય નથી, ગડબડાધ્યાય છે. વાત સાફ થઈ ગઈ ને? અપર્ણતા જ્યપહત પાપમાં આદિ સકલે ગુણે પ્રજાપતિ મુખે વેદો યથાહિ પઠિત પુરા તાદૃક ગુણ વિશિષ્ટોત્ર વેદ સ્વાધ્યાય ઉચ્યતે. અપર્ણતા, અપૂર્ણતા. રણ એટલે જે કાલે મેં તમને બતાવ્યા કે જાયમાનો હોય બ્રાહ્મણ ત્રિવીર ઋણવાન જાયતે, જે જન્મ્યો તે ક્યાંય જંગલમાં આકાશમાંથી પેલા શું કરતા પડે, શું કહો તમે, કરા કરા પડે તેમ આકાશમાંથી કોઈ ટપક્યો નથી ભૂતલ ઉપર કરાની માફક, પણ કોઈક સમાજમાં જન્મ્યો છે, એ સમાજનો કંઈક ઇતિહાસ છે, એ સમાજનું કંઈક વર્તમાન છે, અને એ સમાજનું કંઈક ભાવિ છે કે નહીં. જે સમાજમાં તમે જન્મ્યા તે સમાજનો કંઈક ઇતિહાસ છે કે નહીં, તે સમાજનું કંઈક વર્તમાન છે કે નહીં, તે સમાજનું કંઈક ભાવિ છે કે નહીં. જો એ સમાજનો ભાવિ, ભૂત અને વર્તમાન હોય તો એ ત્રણેય પ્રત્યેની તમારી જિમ્મેદારી છે કે નહીં એ સમાજમાં જન્મ્યા તો? તમે એમ સમજો કે ના, અમારી જિમ્મેદારી જન્મ્યા એટલે જમવાની ને રમવાની. તમે જમી રમી નહીં શકો. કેમ કે તમે જે જમી રહ્યા છો કંઈ તમે તો પેદા નથી કરી રહ્યા. તમે જે રમી રહ્યા છો તે કોકે કાંઈ કાંઈ કેટલી વ્યવસ્થાઓ ઉભી કરી હશે રમવાની, કોઈકે રમવાના મેદાન ઉભા કર્યા હશે ત્યારે તો તમે રમી શકો ને. બધાએ ત્યાં કંઈક બીજા બીજા કામ શરૂ કરી દીધા, દુકાન ખોલી દીધી હોત, રોડ બનાવી દીધો હોય તો કેવી રીતે રમી શકો તમે? એટલે જે માણસ જન્મે છે તે પોતાના ભૂત, પોતાના વર્તમાન અને પોતાના ભાવિ ત્રણેય પ્રત્યેની કોઈક જિમ્મેદારીને લઈને જન્મે છે. એમાંથી એ છટકી શકતો નથી, અને એમાંથી જ્યારે છટકાવવા માંગે છે ત્યારે એ દિવાળો કાઢે છે. કેમ કે ઋણ જેના ઉપર ચડ્યો જન્મવાને કારણે તે ઋણને ચૂકવતો નથી જિમ્મેદારીને નભાવીને. એટલે ભૂત પ્રત્યેની જિમ્મેદારી, વર્તમાન પ્રત્યેની જિમ્મેદારી અને ભાવિ પ્રત્યેની જિમ્મેદારી. એક વાત સમજો કે ઋષિ ઋણ, દેવઋણ અને પિતૃઋણ. સમજાયું ને? તો પિતૃઋણ એટલે આપણા જે પૂર્વજો થઈ ગયા, જે પૂર્વજોના આપણે વંશજો છીએ, તે પૂર્વજોના વંશજ હોવાને કારણે એ પૂર્વજોએ જે કંઈ પરંપરાઓ ઉભી કરી તે પરંપરાઓને નભાવવાની આપણી જિમ્મેદારી ખરી કે નહીં? આપણી જિમ્મેદારી ખરી. અને એ પરંપરાઓ મરી જાય એવો અભિગમ સારો, એ પરંપરાઓ ચાલતી રહે તે અભિગમ સારો? તો એ આપણી જિમ્મેવારી છે. હવે ફરીથી વાત એક સમજો, એ પરંપરાઓમાં કંઈ ભેળસેળ થઈ હોય તો તર્કથી શોધન ન કરવું એવો નથી,